હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ આફ્ટરનૂન હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સૈયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે આપણે વાત કરીશું જી કે ઇન ગુજરાતીનો સેટ નંબર સોળ આના પહેલાં સેટ પંદર એટલે કે એકથી પંદર ભાગ જી કે ઇન ગુજરાતીના પંદર ભાગ મેં અપલોડ કરેલા છે જો તમે પ્રથમ વખત આ વિડિયો જોઈ રહ્યા હો તો આપને નમ્ર વિનંતી છે કે તમે એકથી પંદર ભાગ અવશ્ય જોજો જેથી આપને પરીક્ષામાં હેલ્પફુલ થઈ શકે આગળ વધો એના પહેલાં જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો હારમાં જ કરી લેજો અને વિડીયોની પીડીએફ ફાઇન માટે તમે મનીષ સિંધી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો પહેલો પ્રશ્ન ઓલિમ્પિક સ્પર્ધા બે હજાર વીસનું આયોજન ક્યાં થવાનું છે તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે ઓલિમ્પિક સ્પર્ધા બે હજાર વીસનું આયોજન ટોક્યો જાપાનની અંદર થવાનું છે આના પહેલાંનું જે બે હજાર સોળનો ઓલમ્પિક એ બ્રાઝિલ ખાતે યોજાયો હતો અને અત્યારે હાલ વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ ચૂકી છે એ દક્ષિણ કોરિયાની અંદર થઈ રહ્યું છે અને એના પછી જે વિન્ટર ઓલિમ્પિક જે છે એ બીજિંગ ની અંદર થવાનો છે બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે તો બુલ ફાઇટ એ સ્પેનની રાષ્ટ્રીય રમત છે એ ખાસ યાદ રાખજો અને સાથે સાથે આપણા દેશની અંદર પણ જલીકુટી નામનો એક તહેવાર ઉજવવામાં આવે છે એ પણ સેના સાથે સંકળાયેલો છે એ કયા દેશ કયા રાજ્યની અંદર આપણા ભારત દેશની અંદર કયા રાજ્યની અંદર જલીકુટી નામનો તહેવારનું આયોજન કરવામાં આવે છે મહોત્સવનું એ તમારે મને બોક્સ બોક્સમાં લખીને જણાવવાનું છે કોર્સ કયા રમતના મેદાનને કહેવામાં આવે છે ગોલ્ફના મેદાનને કહેવામાં આવે છે અને ગોલ્ફના એક પ્લેયરનું નામ ખાસ યાદ રાખજો શિવ કપૂર એમનું નામ ખાસ યાદ રાખજો અને અદિતિ એ બંનેનું નામ ખાસ યાદ રાખજો વોલીબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તો છ ખેલાડીઓ હોય છે પાપનાસમ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર બન નદી પર આવેલી છે તો તામ્રપણી નદી પર આવેલી છે ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલી સોપોર ઘાટી વિશ્વભરમાં સાના માટે પ્રખ્યાત છે તો એ કેસર માટે પ્રખ્યાત છે ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો એ આવેલો છે આંધ્રપ્રદેશની અંદર આપણા ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મધ્યપ્રદેશને કયા રાજ ચાર રાજ્યોની સરહદ સ્પર્શ કરે છે એક તો મધ્યપ્રદેશમાંથી અલગ થયેલું રાજ્ય છત્તીસગઢ બીજું આપણું મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની સરહદ પર કરે છે તો રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ અને ગુજરાત પણ આવશે બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશના બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે જમુનાના નામે ઓળખવામાં આવે છે ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ઝાંસીમાં આવેલું છે કયો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પંજાબને પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે હિમાલય હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં આવેલી છે તો એ આવેલી છે ઉત્તરાખંડની અંદર કયા પાકની ખેતીને પાવડા ખેતી તરીકે ઓળખવામાં ઓળખવામાં આવે છે તો યાદ રાખજો ચોખા ચોખાની ખેતીને પાવડા ખેતી તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બન્યું છે તો ઓર્ગેનિક સ્ટેટ બનાવું રાજ્ય છે સિક્કિમ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ એટલે જેને આપણે કહીએ છીએ આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમાંથી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે એટલે કે બે લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે એટલું આપણને ખબર છે વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ હોય છે તો વસ્તુની માંગ અને કિંમત વચ્ચે સીધે સધો સંબંધ હોય છે એક દેશમાંથી બીજા દેશમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે વપરાતા સ્વિફ્ટ કોડનું પૂરું નામ શું છે તો સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર ઇન્ટરબેન્ક ફાઇનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન એને સ્વિફ્ટ કોડ તરીકે ઓળખવામાં આવે છે આવકવેરા ખાતા દ્વારા શરૂ કરાયેલ ટ્રેસિસનું પૂરું નામ શું છે ટ્રેસિસનું પૂરું નામ છે ટીડીએસ રેકો રેકોગ્નિલેશિયન રિકન્સિલેશન્સ એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો તો જેમ્સ વિલ્સને આવકવેરો ભારતમાં દાખલ કર્યો હતો કોલસા ખનનનો ઉદ્યોગ કેન્દ્ર ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અંદર વ્યાજની ચુકવણી બાદ કરતા બાકી રહેલ ખાદ્ય શું કહે છે પ્રાથમિક ખાદ તરીકે ઓળખવામાં આવે છે ભારત વિશ્વ વેપાર સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય કયા વર્ષમાં બન્યું હતું તો ઓગણીસો પંચાણું માં જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે બજારમાં તરલતા ઘટે છે લિક્વિડિટી ઘટે છે ઓએમઓ સી આર આર એસ એલ આર સી એ આર પીએલઆર જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વપરાય છે તો એ બેન્કિંગ ક્ષેત્રે એનો પ્રયોગ કરવામાં આવે છે ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થને ઓળખી બતાવો તો કણયુક્ત કચરો અને બેન્જિન પખુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે અરુણાચલ પ્રદેશની અંદર પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી હોકીની અંદર વિશ્વ બેંકનું વડું મથક વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે વિશ્વ બેંકનો એકસો નેવ્યાસીમો સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે તો નોરુ ગંગાબા યાજ્ઞિક પુરસ્કાર કઈ બાબત માટે આપવામાં આવે છે તો સમાજ સેવા માટે પારંપરિક જ્ઞાનનો ઉપયોગ કરવા એના માટે આપવામાં આવે છે ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યનો છે તો એ તમિલનાડુનો છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી હતી છ્યાસીની અંદર સહકારી ક્ષેત્રના જિલ્લાના જિલ્લા કક્ષાના વડા કોણ હોય છે જિલ્લા રજિસ્ટ્રાર મામલતદાર તબિયત અને આબેહૂબ મૂળ કઈ ભાષાના શબ્દો છે તો એ અરબી ભાષાના શબ્દો છે ફિરોઝા કોટલા સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો એ દિલ્હી ખાતે આવેલું છે બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો એ સ્વિમિંગની રમત સાથે સંકળાયેલો છે માઇકલ ફેલ્પ ગ્રાન્ડ સ્લેમના ચાર પ્રકાર કયા છે ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિબંડન ઓપન અને યુએસ ઓપન હાલમાં જ સંપન્ન થયેલ ઓસ્ટ્રેલિયન ઓપનના વિજેતાનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ડાયમંડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે બેઝબોલ સાથે રિયોલમ્પિક બે હજાર સોળની અંદર ભારત તરફથી બે મહિલા ખેલાડીઓએ મેડલ જીત્યા હતા બંનેના નામ કયા છે એક તો પીવી સિંધુ જેમણે બેડમિન્ટનની અંદર સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો જ્યારે સાક્ષી મલિક એમણે કુસ્તીની અંદર બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો ભારત માટે સૌર ઉર્જાથી સંચાલિત કયા પ્લેન પ્લેનને તાજેતરમાં વિશ્વ ભ્રમણ પૂરું કર્યું તો સોલર ઇમ્પલ સ્ટોર મણિપુરના હાલના રાજ્યપાલ કોણ છે નજમા હેપતુલ્લા ચામડીનો કાળો રંગ કોને જવાબદાર હોય છે તો એ જવાબદાર હોય છે મેલેનિનને કારણે બંધારણના સુધારાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો એ ત્રણસો ને અડસઠની અંદર છે એસ એલ આરનું પૂરું નામ શું છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ઈસો દ્વારા તાજેતરમાં આર એચ ફાઇવ હંડ્રેડ દ્વારા એટલે કે પહેલાં ઈસો દ્વારા લોન્ચ કરવામાં આવેલા આર એચ ફાઇવ હંડ્રેડ દ્વારા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું સ્ક્રેમ જેટ એલ આઈડીએ આરનું પૂરું નામ લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ સૌથી મોટી અંતસ્ત્રાવી ગંથી કઈ છે તો થાઇરોઇડ સૌથી નાની તો પિનિયલ અને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું પૂરું નામ શું છે મધર એબ્સોલ્યુટ અફેક્શન ફ્રેન્ડ્સ આ હતો જીકે નો પાર્ટ ભાગ નંબર સિક્સટીન આના પછીના પણ ભાગ આપણે તૈયાર કરી દીધા છે હવે વન બાય વન આપણે અપલોડ કરતા જઈશું